હેલો દોસ્તો, આજે વાત કરશું સંતોકબેન જાડેજાની. ગોડમધર કહેવાતા સંતોકબેન જાડેજાનો જન્મ 1949માં પોરબંદરના કાસાબડ ગામમાં થયો હતો. તેમનો અભ્યાસ 3 ધોરણ સુધીનો હતો. સંતોકબેન જાડેજાના લગ્ન કડસ ગામના શરમણ મુજા જાડેજા સાથે થયા હતા. શરમણ મુજા પોરબંદરના મહારાણા મિલમાં કામ કરતા હતા. મિલમાં એક સમયે મજૂરોએ હડતાલ કરી હતી. તે હડતાલ પૂરી કરાવવા માટે મિલ માલિકોએ કુખ્યાત ગેંગસ્ટર દેવુ વાઘેરને બોલાવ્યો હતો. ત્યારે તે મુઠભેડમાં શરમણ મુજા જાડેજાએ દેવુ વાઘેરની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ શરમણ મુજા જાડેજાએ જુર્મની દુનિયામાં પગ રાખ્યા હતા. એ પછી શરમણ મુજાએ અનેક અપરાધો અને ખૂન કરેલા. એમાં એક સમયે શરમણ મુજા દ્વારા એક બ્રાહ્મણનું ખૂન થઈ ગયું હતું. તે વાતનો તેમને ઘણો અફસોસ હતો. અને ત્યારબાદ સ્વાધ્યાયના વિદ્વાન કહેવાતા પાંડુરંગ શાસ્ત્રીના કહ્યા પ્રમાણે કાંધલિયાઈ સામે પ્રતિજ્ઞા કરી કે હવે કોઈ દિવસ હથિયાર નહીં ઉપાડો. ત્યારબાદ શરમણ મુંજાની દુશ્મન ગેંગ કાલા કેશવ નામની ગેંગે 1986માં પીઠ પાછળ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પછી ત્યાંથી ગોડમધર સંતોકબેન જાડેજાએ જુર્મની દુનિયામાં પગ રાખેલા હતા. સંતોકબેને શરમણ મુજાનો બદલો લેવા માટે એક એક કરી પછી શરમણ મુજાની જે ગેંગ હતી તેને ભેગા કર્યા અને 102 ગેંગસ્ટરોને ભેગા કર્યા. ત્યાર પછી થોડાક સમયમાં સંતોકબેનનો ખોફ માણસોમાં જોવા લાગ્યો. સંતોકબેને પોતાની ગેંગની મદદથી એમના પતિના હથિયારાઓને એક એક કરી બધા 14 હથિયારાઓને મારી નાખ્યા ને બદલો લઈ લીધો. પછી તો પોરબંદરમાં જે પણ કામ હોય તે સંતોકબેનની પરવાનગી લીધી હોય તો જ કામ થતું હતું. ત્યારબાદ સંતોકબેનને 1989માં જનતા દળ નામની રાજનૈતિક પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી. તેમાં તે જીતી જાય છે. 1990 થી 1995માં તે ધારાસભ્ય તરીકે કામ કરે છે. સંતોકબેન મહેશ સમાજના પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા હતા. ત્યારે ગુજરાતના સીએમ સિમનભાઈ પટેલે હતા. તેમની સાથે સંતોકબેન જાડેજાના રાજકીય સંબંધો ઘણા સારા હતા. ત્યાર પછી 1997માં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આવે છે. સરકાર પણ બદલી અને સાથે સાથે સમય પણ બદલાયો. સમય બદલાતા સંતોકબેન જાડેજાને હત્યાના આરોપમાં જેલ પડે છે. સંતોકબેન અમદાવાદની જેલમાં 16 મહિના રહે છે. ત્યારબાદ 31 માર્ચ 2011માં હાર્ટ એટેક આવવાથી સંતોકબેનનું મૃત્યુ થાય છે. સંતોકબેન 62 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહે છે. જય માં કાંધલી.